નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ દત્તુદીના મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત ઝાંસીની એ હોસ્પિટલની કરીશું કે જ્યાં માસૂમોના થયા છે મોત. ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે આગ લાગી, જેમાં 10 નવજાતના મૃત્યુ નિપજ્યા છે. એનઆઈસીયુમાં દાખલ હતા આ તમામ બાળકો અને મોડી રાત્રે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી ગઈ. 37 બાળકોને બારીના કાચ ફોડીને બચાવી લેવાયા, જેમાં 16ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. એનઆઈસીયુમાં દાખલ હતા કુલ 54 જેટલા બાળકો, જેમાં મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50,000ની આર્થિક સહાયની પણ જાહેરાત થઈ છે. આ દુર્ઘટનામાં નવજાતોને ગુમાવનારા પરિજનોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ. પરિવારજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્વજનોનો આક્ષેપ છે કે બેદરકારીએ જ બાળકોનો ભોગ લઈ લીધો. આગ લાગી તો તેને તાત્કાલિક ધોરણે ઓલવવાના પ્રયત્ન પણ ન કરાયા. ભૈયા, આજ હમરે બચ્ચા કો પતા નહીં હે કહાં હે ભૈયા. સબ ડાક્ટર કી લાપરવાહી હે. ડાક્ટર ને કોઈ નહીં મરે, ના કોઈ જલે. બચ્ચા ક્યું જલ ગયે ભૈયા? બચાતે તો ડાક્ટર, જિમ્મેદારી ડાક્ટર કી હોતી હે ના હોસ્પિટલ કે અંદર. ઓ ભૈયા, હમે બહાર નિકારે, હમ અપને બચ્ચા કો કૈસે બચાતે. દુર્ઘટના બાદ અન્ય 37 બાળકોને બચાવી લેવાયા, પરંતુ તેમાંથી પણ 16ની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે. હાલ તમામ નવજાત સારવાર હેઠળ છે. કહેવાઈ રહ્યું છે કે એનઆઈસીયુ વોર્ડની અંદર અચાનક જ ઓક્સિજન કન્સન્ટ્રેટની અંદર આગ લાગી. આ આગ ઓલવવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તુરંત જ રૂમમાં આગ ફેલાઈ ગઈ અને તેને લીધે બાળકોને બચાવવું મુશ્કેલ બની ગયું. જો કે એવા પણ આક્ષેપ ઉઠી રહ્યા છે કે આગ લાગતા જ હોસ્પિટલની અંદર રહેલો સ્ટાફ ભાગવા લાગ્યો હતો. બાળકોને કોણ બચાવશે તે અંગે પણ તેમણે ચિંતા ન કરી. આ આગ લાગી ત્યારે ન તો કોઈ ફાયર એલાર્મ વાગ્યું, ન તો ફાયર સેફ્ટીના સાધનો કામ લાગ્યા. ટીવીનાની તપાસમાં એ સામે આવી રહ્યું છે કે હોસ્પિટલમાં લાગેલા ફાયરના સાધનો વર્ષ 2020માં જ એક્સપાયર થઈ ચૂક્યા હતા અને એટલે જ જ્યારે આગ લાગી ત્યારે તે કોઈ જ કામમાં આવ્યા નહીં. જો કે 2 લોકો વોર્ડના કાચ ફોડીને અંદર ગયા અને અન્ય બાળકોને બચાવ્યા હતા. આ સમગ્ર મામલે વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આ દુર્ઘટનાને હૃદય વિદારક ગણાવી અને કહ્યું કે આ દુર્ઘટના મનને વ્યથિત કરનારી છે. તેમણે મૃતક નવજાતોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો છે કે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવના તમામ શક્ય પ્રયાસો કરાશે. ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે તંત્રને યુદ્ધના સ્તરે રાહત અને બચાવ કામગીરીના આદેશ આપી દેવાયા છે.